એસટી નિગમ દ્વારા મુસાફરો માટે શાંતિ અને સુરક્ષા સવારીને લઈને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિભાગમાં 10 નવી બસો ફાળવવામાં આવી। ગાંધીનગર ખાતે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં 10 બસો ફાળવવામાં આવી હતી। 2 સ્લીપર અને 8 2x2ની બસો ફાળવણી કરાઈ હતી। હિંમતનગરમાં એસટી ડેપોમાં 2 નવી બસો ફાળવણી કરતા આજે સંસદ સભ્ય અને ધારાસભ્યના હસ્તે રિબિન કાપીને અને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાઈ હતી। જો કે હિંમતનગરમાં 2 નવી બસો, જે હિંમતનગર સુરત અને હિંમતનગર અંબાજી રૂટની બસની આજે પ્રસ્થાન કરાયું હતું, જેથી મુસાફરોને સારી સેવા મળી રહી તે માટે બસને ફાળવવામાં આવી હતી। હિંમતનગરથી અંબાજી રૂટની બસની શરૂઆત કરાઈ હતી, જેમાં અંબાજી હજારો ભક્તો માટે સેવા શરૂ કરાયું હતું। જિલ્લાના હિંમતનગર વિભાગમાં 10 બસ ફાળવાઈ હતી, જેમાં હિંમતનગરમાં 2 2x2 બસ, બાયડમાં 2 સ્લીપર બસ, મોડાસા 3 2x2 બસ, ભિલોડામાં 2 2x2 અને માણસા 1 2x2 બસની ફાળવણી કરાઈ હતી। જીલ રાવલ, ZSTV સાબરકાંઠા।